જસદણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં ભાજપને 23 અને કોંગ્રેસને 5 બેઠકો મળતા જસદણ શહેરમાં ભાજપના ઉમેદવારોએ હારતોરા કરી સન્માનિત કરવામાં આવ્યા. જસદણ નગરપાલિકામાં 7 વોર્ડ છે જેમાં ભાજપના 23 ઉમેદવારો વિજેતા થયા છે, તેમજ કોંગ્રેસના માત્ર 5 જ બેઠક મેળવીને સંતોષ માનવામાં આવ્યો હતો. જો કે નગરપાલિકાની ચૂંટણીમાં રિપીટ થિયરી અપનાવી હતી, જેમાં સિનિયરને ભાજપ પક્ષમાંથી ટિકિટની બાકાત રાખવામાં આવ્યા હતા, તેમજ નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપીને મેદાનમાં ઉતરાવવામાં આવ્યા હતા. તેમજ ભાજપને 28માંથી 23 તેમજ જીતીને ભાજપની સત્તા મેળવી લીધી હતી, જેમજ ઉમેદવારોનું પરિણામ જસદણ સેવા સદન ખાતે કરવામાં આવેલ હતું. પરિણામ સ્થળે જસદણની જનતા બોડી સંખ્યામાં એકત્રિત થઈ હતી, તેમજ ભાજપના ઉમેદવારોને હારતોરા કરીને લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને જીતેલા ઉમેદવારોને ખંભે બેસાડીને રાજીપો વ્યક્ત કર્યો હતો, તેમજ ડીજે અને ઢોલ વગાડીને ભાજપના ઉમેદવારોનું ઉમેદકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપની બોડી બનશે તો જજ, ભાજપ પીઠ અગ્રણી અને ચૂંટણી ઇન્ચાર્જ ભરતભાઈ ઉનડકટને ફાળે જાય છે, જેઓની આગેવાની નીચે જ આ રિપીટ થિયરી અપનાવી ભાજપનો ભગવો લહેરાયો છે. જસદણની અંદર આજે મતગણતરી હતી. જસદણ નગરપાલિકાની 28 સીટ હતી, એમાંથી ભારતીય જનતા પાર્ટીને 28માંથી 23 સીટ મળીને જંગી બહુમતી આપવા બદલ જસદણના નાગરિકોનો સહૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં પણ પહેલેથી પણ જસદણ છે ભાજપનો, જસદણ શહેરી ભાજપનો ગઢ છે અને જસદણની અંદર ભારતીય જનતા પક્ષની હારે બધી પ્રજાએ જે રીતે એકદમ અડીખમ ઉભા રહી બદલ ખૂબ ખૂબ આભાર. આ વખતે નો રિપીટ થિયરી લેવાતા અને બધા સારા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા હતા અને લોકોને અમે ખાતરી આપી છે કે આવતા સમયમાં જસદણમાં જે ભારતીય જનતા ઉપર વિશ્વાસ પાર્ટી ઉપર લોકોએ રાખ્યો છે એમાં એને બધી રીતે દિલથી અમે એને સંતોષ થાય એવું કામ કરશું. અમે ભારતીય જનતા પાર્ટીની ઉપર જે સંપૂર્ણ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ઓલો નહીં થવા દઈએ.